નમસ્કાર, મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે છે શનિવાર, એટલે કે ફનીવાર. કિશોર કાકા સાથે કેમ છો કાકા? ગુડ મોર્નિંગ. સાંભળ, તું જ છે? તું જ બેઠો છે? તો હું છું ને યાર, કેમ બીજું કોણ હોય યાર? કેમ આટલો બધો જુદો દેખાય છે આજે? સ્ટાઇલ યાર કાકા, આપલો સુપર સિંગર નો ઇવેન્ટ છે ને, રેડિયો સિટી સુપર સિંગર, તે આ રીતે તૈયાર થયો છું. આવડા મોટા ગોગલ્સ હોય, સ્ટાઇલ છે યાર કાકા. ભમર થી લઈને અહીંયા ગાલ સુધી બધું ઢંકાઈ જવું જોઈએ. પણ આમાં તો પેલા અંડર વોટર ના ખિલાડી જેવો લાગે છે. શું યાર, આવા ગોગલ્સ પહેરી ના જતો ત્યાં લોકોને થશે ફરવા આવ્યો છે કે તરવા? વોટર સ્પોર્ટ્સ નો માણસ લાગુ છું. આમાં મારું નહીં પહેરું યાર ગોગલ્સ, બસ. અને વાળ બધા બેસાડી દેયા છે, એટલે માંડ માંડ ઉભા કર્યા છે ને, આટલા બધા જેલ નાખીને ટટ્ટાર. તે પણ નહીં હારા લાગતા તને? ગાર્ડન ને ગ્રીલ મારી હોય એવું લાગે છે. શું યાર, લો બધા વિખરી નાખું છું બસ યાર. લો આ બધી સ્ટાઇલ બાઇલ કઈ તેલ લેવા, લો હે, લો હજુ આ બાજુથી જો. હા યાર, લો લો સખત વિખરાઈ ગયા. નહીં જો આ બાજુથી થોડા અધર છે, આ બાજુ બેસી ગયા છે, અને આ બાજુ તો હાઉ રાઉન્ડ રાઉન્ડ થઈ ગયા છે. તે પણ એટલે હવે બરાબર છે ને? કોક બિલાડીને ફાડીને માથે પહેરી લીધી હોય એવું લાગે છે. અરે યાર. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ખબર ને, પેલા મુકુંદ દાદા ને ફોન કરને, કામ છે. મુકુંદ દાદા એટલે પેલા જીવ્યા જ કરે છે. હા, વાસ્કોડી ગામા ના ગાઈડ હતા. એટલે શું કામ છે એમનું? ચેલા હવે તારે, તું પેલા રિસેપ્શન પર બેઠો એવા સવાલો ના કરને તું. હેલો. હા મુકુંદ દાદા, કિશોર બોલું. જો તું મારી ઉંમર ને લઈને કશી પણ ટિપ્પણી કરવાનો હે તો પછી મૂકી દેજે. એટલે નથી ભાઈ એવું. હા, કેમ કે મેં છે ને સખત ટેન્શન માં છું. હું તો પાણી આવી ગયું છે ઘરમાં, આ વરસાદે ભારે કરી. એટલે ઘરમાં પાણી ઘૂસી ગયું? હા, બે બે તાળા મારું છું દરવાજે, તોય ઘૂસી ગયું. એટલે તો પાણી છે કે કુરિયર વાળો થોડી તાળું જોઈને જતો રે. તારે શું છે, તું તે કેમ ફોન કર્યો એ કે? હેલો હેલો ભાઈ, ઓલા ઓ ઉભા રહેજો, વાત પતી જાય પછી ગુજરી જજો. મારે કેવું છે, મારે જેમ ઘેર આજે અને કાલે પેલા મહેમાન આવવાના છે, તો તમારા પેલા બે સિંગલ સિંગલ વાળા જે બે ખાટલા છે ને એ જોઈએ છે. જો મારે છે ને બે જ ખાટલા છે, એકમાં હું અને મારો છોકરો સુઈ જઈએ છે, અને બીજામાં મારી વાઈફ અને મારી વહુ સુઈ જાય છે, એટલે નહીં મેળ પડે. લા તો કઈ રીત, વાંધો ને, એક ખાટલા નું જવા દો, પણ સરખું સુવાનું તો રાખો. લા મૂકે ફોન. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કોણ છે? અરે હું છું કોલા. અરે વાવ, કાકી આયા. આયો આયો, બરફ નું રીંચ આયું. અરે સોલ લીડ ન્યૂઝ છે. હા તો તું લિક્વિડ કરી નાખ. એટલે બોલ ફટાફટ એમ. અરે આપણા સોસાયટી નો દરજી ખરો ને, ભૂપેન્દ્ર. હા ભોપો, તે ભાગી ગયો. કોની જોડે? અરે આખા ફેમિલી જોડે. આમ ચૂપચાપ કીધા વગર છૂ થઈ ગયો. સોસાયટીમાં ખબર બધા ટેન્શન માં જ છે. કોઈની સલવાર લઈ ગયો, કોઈના જપ્પા લઈ ગયો, કોઈનું પેન્ટ શર્ટ લઈ ગયો, કોઈના કુર્તા પાયજામા લઈ ગયો, બધાનું કઈક ને કઈક લઈ ગયો. તો તું શેની ટેન્શન માં છે? તારું હું લઈ ગયો. મારું માપ લઈ ગયો. તો તારું માપ લઈ ગયો એમાં હું છે? પણ લઈ ગયો ને. પણ તો કઈ નઈ, તંબુ સીવશે. લે શાંતિ રાખો તંબુ વાળી. મારે છે ને પેલો પ્લાઝો સીવડાવવાના હતા એની પાસે. પ્લાઝો યાર કાકા, પેલું નીચેથી આમ એકદમ આમ પેલું પહોળું પહોળું આવે, પેલું બેલ બોટમ નતા પહેરતા છોકરાઓ, એવું આ કઈક છોકરીઓનું આવે છે. હા છોકરીઓ પહેરે છે હમણાં. હા, તે પ્લાઝો કરાયું એની પાસે. યસ, રેસ્ટોરન્ટ ના ટેબલ ના પાયા પોળા થઈ ગયા ને એવી લાગીશ તું. છોપરા, આ પ્લાઝો પહેરીને બધી છોકરીઓ સાથે આમ લાઈન માં ચાલતી હોય ને, તો તને એવું જ લાગે જાણે ટીપુ સુલતાન ની સેના નીકળી હોય. નથી કરાવવાની બાપા. ઓકે, સોંગ વગાડ તું. ઓન ધ ઓન રેડિયો સિટી.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. કાકા, આપણે જે લાસ્ટ લિંકમાં વાત કરી કે પ્લાઝો જે પહેરે છે ને છોકરીઓ, પણ આ યાર આવી જુદી જુદી પ્રકારની ફેશન તો છોકરાઓ પણ કરે છે ને? કરેક્ટ છે ને. મેં ક્યાં ના પાડી, પેલું આવે છે, પેલું ચેન 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 વાળું કયું પેલું જીન્સ આવે છે, પેલા ખિસ્સા કાતરું ધંધો બદલી નાખે એવું કઈક આવે છે ને, સિક્સ પોકેટ વાળું. હા, સિક્સ ક્યાં, 600-700 પોકેટ હોય છે. બોલ, 600 પોકેટ ના જીન્સ હોય કોઈ દિવસ? એટલે તું સમજી ગયો ને મેં હું કેવા માંગુ છું એમ? પણ એક મિનિટ, જો તમને આવા જીન્સ ના જ ગમતા હોય તો પછી મારા ભાઈ મહેશ ને કેમ અપાયું? એ તો મારે માર્કેટ થી ખાંડ ચોખા ઘઉં દાળ આ બધું લાવવાનું હતું, તો મેં ક્યાં પછી એ બધું આ ઉંચકી ઉંચકી ફરું, એટલે મેં મહેશ ને લઈ ગયેલો એ જીન્સ પહેરાઈને. આવું કરવાનું? એટલે સાહેબ જુદું કર્યું લી, હવે પેલું કેરી બેગ આવે ને એના બદલે કેરી મહેશ જેવું કઈ કન્સેપ્ટ લાવ્યો મેં. ચાવના આવે? પાછું પેલું લો વેસ્ટ જીન્સ હતું, બોલ, તો પેલું કમર પર અટકી રહે ને એમાં, પાછું એની અંદર પાછી દાળ ચોખા ને એવું એટલું વજન વધી ગયું ને ગજવામાં, તો મહેશ બસ માં ઉભો ઉભો આમ એવું બોલ્યો કે જીજુ મેં બંને વાત થી દંડો પકડ્યો છે ને, તમે મારું જીન્સ પકડી રાખો. અલા યાર કાકા, એ જો ઉતરી જાત ને તો છોકરાઓ પણ મારે તેને. બોલ, બસ હવે સોંગ વગાડો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર મિસ્ટર ધીરુભાઈ પટેલ, એમણે તમને યુટ્યુબ પર એક કમેન્ટમાં એવું કીધું છે કે હું સિનિયર સિટીઝન છું, તમારો જોક સ્ટુડિયો સાંભળીને ફરી જીવનમાં આનંદ આવે છે. ગોડ બ્લેસ યુ. સાહેબ, મને એ આનંદ આવે છે કે તમને આનંદ આવે છે. અને શું નામ એમનું? ધીરુભાઈ પટેલ. હા ધીરુભાઈ, આ સિનિયર સિટીઝન ની માનસિકતા મગજમાંથી કાઢી નાખો સાહેબ, જીવનની આપણી મજા મૂકી ના દેશો તમે. અને આ સિનિયર સિટીઝન હોઈએ આપણે, એટલે આપણે શું, એટલે હવે બહાર આપણે ડ્રોઈંગ રૂમમાં જ બેસવાનું એમ, એટલે કપડાનો શોખ, ખાવાનો શોખ એ બધું કોમ્પ્રોમાઇઝ કરી નાખવાનું. ભાઈ આ બાબતમાં તો છે ને તને કહું, મારા દાદા જબરજસ્ત હતા. તમારા દાદા? હા, અરે ત્યાં ગામડે હુક્કો લઈને કાટલે બહાર બેઠો હોય, બુડબુડ હુક્કો ખેંચ્યા કરે, અને કોક છોકરી જો પસાર થાય ને ઘર પાસેથી તો એવું જોયા જ કરે ને, છેલ્લે સુધી એમની નજર હટે જ નહીં, નજરો નજરોમાં ઘર સુધી મૂકી આવે છોકરીને. કોક જુવાનીઓ પસાર થાય ને તો કે એ કે આમાં કે તારા લગ્ન થઈ ગયા, તો પેલો કે ને હા કે હમણાં ગઈકાલે જ થયા, તો કે હનીમૂન ક્યારે છે, પેલો એવો મૂંઝાઈ જાય ને, પછી તો એ પાછો કે કરો કે કાલે છે, કે દાદા કાલે, તો પછી મારો દાદો કે જમતો નહીં, આખો દિવસ કઈ ખાતો જ નહીં, તો બોલો કે કેમ એવું, તો કે ભૂખ્યો વાઘ આખી રાત લડે. ભૂખ્યો વાઘ આખી રાત? મારો દાદો આખું ફળિયું બગાડતો હતો. પણ એટલે ટૂંકમાં ધીરુભાઈ, હું મારા દાદા જેવું કરવાનું નહીં કેતો, પણ જે દિવસે તમે ભૂતકાળ વાગડવાનું ચાલુ કરી દો ને, એ દિવસે આપણે ગયડા થઈ ગયા એવું માની લેવું. બાકી હું એવું માનું છું, જીવન ચાલુ જ છે, પૂરું નથી થઈ ગયું કશું, એ જલસા કરો, વગાડલા સોંગ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. પણ કાકી કોઈકની સાથે હમણાં ટેલિફોન પર વાત કરતા હતા, કોણ હતું કાકી? જાને હવે એવું તો કોણ હોય હવે આ ઉંમરે. સાદી રીતે જ પૂછે છે હવે કોણ હતું, તું હવે એ રીતે ના લઈ શકું, ચીડવતો નહીં કઈ તને, ફોર્મમાં આવી ગઈ ખોટી. સારું, હવે મમ્મી નો ફોન હતો, ઘરે આવવાની છે પાછી. હમણાં ગયા વર્ષે તો આવી હતી યાર, એમને કે એ જ એડ્રેસ છે, ઘર બર બદલીશું તો બોલાઈશું એમ. તો કે ઘરનું એડ્રેસ ચેક કરવા આવે છે, રહેવા આવવાની છે. અરે યાર, હું છે ને હવે જો ફરી માર્કેટમાં દાળ ચોખા બધું લેવા નહીં જવાનું. બસ તમે લઈ આવ્યા તો ખરા, હવે કઈ કાલે આખા મહિનાનું રાશન લાયા ને તમે, એ તો તારી માં એક જ દિવસમાં પૂરું કરી દેશે. શું કઈ પણ, નોર્મલ માણસો પ્લેટમાં દાળ ભાત ખાય, તારી માં ઓટલા પર આમ આખો ભાત ફેલાવે, એમાં એક ડોલ દાળ નાખે અને પાવડાથી ખાય. બસ હવે કશું બી બોલો છો યાર, એ બધું છે ને એનું બધું સ્પેશિયલ આઈટમો જાતે લઈને જવાની છે. ઓકે,
હું સ્પેશિયલ દિલ્હી ચાટ, કશ્મીરી પુલાવ, શિમલા મિર્ચી, હૈદરાબાદી બિરયાની. આ જમવાનું છે કે ફરવા નીકળી છે? યાર સોંગ વગાડ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. એ સાંભળ ને, હું શું કહું? બોલું. બોલો ને કાકી, બોલો ને. તમે બોલો ને હું ના સાંભળું એવું તો ના જ બને ને. જાને હવે અડધું માથા પર અને અડધું બોચી પર એવી રીતે મસ્ત ટેટુ કરાય અને કાનમાં બાલી પહેર, મસ્ત લાગીશ એકદમ હેન્ડસમ. લે આપ જવાબ હવે, આપ બધું કાકી નું માનવા તૈયાર છે તો કરાવે. ના ના, તો યાર એકદમ કાકી, આ તો થોડું જુદું ના લાગે? આમ થોડું નઈ, આમ જોવા જે ખાસું જુદું લાગે કાકી. ટૂંકમાં ના સારું લાગે કેને પણ. આ તો એક થોટ હતો. પણ તારો એક થોટ એને રૂપિયાની પેપર મીટ જેવો કરી નાખે ને. આ પેલો રોકી એક પણ માથે વાળ નથી તો એ રોજ સલૂન માં જાય છે. શું દઈ જાણે કરતો હશે તઈ. એ તો હવે એની દુકાન છે હવે, એટલે રોજ જાય છે. અચ્છા એવું છે, તો બરાબર. બાકી તારે કરાવું છે? ના ભાઈ ના. બાકી બહુ જુદો લાગીશ તને કહી દઉં. સોપારી ને થાઇરોઇડ નો પ્રોબ્લેમ થયો ને એવું મોડું લાગશે. લા શું પણ સોપારી ને થાઇરોઇડ ને નથી કરાવો મારે કશું. લા સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચલો હવે આપણે નીકળીએ. હા, તારી મમ્મી રોકાવા આવવાની છે એટલે. એ તો હવે કાલે આવવાની છે, હમણાં તો મારે મસ્ત બીજી જગ્યાએ જવાનું છે. આમ એટલો બધો મસ્ત અનોખો કાર્યક્રમ છે ને. ડોગ અને ડોગેસ ના લગ્ન છે. હું ડોગેસ એટલે પેલું શું કે કૂતરો અને કૂતરી ના લગ્ન છે, એના લગ્ન કરાવવાના છે. તું કરાઈશ? હું નથી. હવે એક સંસ્થા વાળા છે ને, એનિમલ ના સંસ્થા વાળા છે, તો એ આ બધું એનિમલ્સ માટે કામ કરે છે. તો મસ્ત બધા ભેગા થઈને કૂતરો અને કૂતરી ના લગ્ન કરાવશે. મને તો આમ પેલું આમ જોવાની એટલી બધી પેલી આમ કુકર ની સિટી છે ને. કુકર ની સિટી ની ક્યુરિયોસિટી. આ એ છે કૂતરા ના લગન એમ. યસ, કેટલી મજા આવશે નઈ. પેલા જ એ દુનિયામાં કૂતરો થઈને જન્મ્યો છે, હજુ એને કેટલો કૂતરો કરવો અત્યારે. એટલે કઈ નઈ ભાઈ, ચાલ હવે આપડી બિરાદરી માં એક બીજો આવ્યો. બીજો હું જય શ્રી કૃષ્ણ.